हेलो स्टूडेंट्स, मेटल कास्टिंग में आज आप जोशू मोल्डिंग मटीरियल प्रोड्यूसिंग मोल्ड और केविटी फॉर दी कॉम्पोनेंट विथ मोल्ड मटीरियल। फॉलोइंग आर मेन पार्ट्स: मोल्ड सैंड, मोल्डिंग सैंड बाइंडर्स, वॉटर एंड एडिटिव्स। हवे जे पदार्थों की मदद थी दागीना माटे मोल्ड के केविटी तैयार करी शकाय छे तेने मोल्ड मटीरियल कहेवाय छे। बराबर, मोल्ड मटीरियल तरीके जे नीचेना कॉम्पोनेंट्स छे ए नीचेना कॉम्पोनेंट्सनो मुख्य भाग रहेलो छे। तो एमां कया कया कॉम्पोनेंट्स छे? मोल्ड सैंड छे, मोल्डिंग सैंड बाइंडर्स छे, वॉटर एटले के पाणी छे, एडिटिव्स एडिटिव्स एटले के वधारना पदार्थो जे छे ए मोल्ड मटीरियलमां महत्वनो भाग भजवे छे। बराबर, કોઈપણ આપણે કોમ્પોનન્ટ તૈયાર કરવાનો છે તો એ કોમ્પોનન્ટ તૈયાર કરવા માટે આપણે શું કરવું પડે? એનું મોલ્ડ અથવા તો કેવિટી તૈયાર કરવી પડે. બરાબર, અને એ મોલ્ડ કે કેવિટી જે મટીરિયલ દ્વારા આપણે બનાવીએ છીએ એ મટીરિયલને શું કહેવાય છે? મોલ્ડ મટીરિયલ કહેવાય છે. અને આ મોલ્ડ મટીરિયલમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો મોલ્ડ સેન્ડ, મોલ્ડિંગ સેન્ડ બાઇન્ડર્સ, વોટર અને એડિટિવ્સનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ મોલ્ડિંગ સેન્ડ. મોલ્ડિંગ સેન્ડ શું છે એ, કયા કયા ટાઈપ્સની મોલ્ડિંગ સેન્ડ વપરાય છે એ. મોલ્ડિંગ સેન્ડ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ ઇન પ્રોડક્શન ઓફ સેન્ડ કાસ્ટિંગ. સેન્ડ કાસ્ટિંગ કરવામાં મહત્વનું મટીરિયલ કયું છે? મોલ્ડિંગ સેન્ડ છે. ધ સોર્સિસ ઓફ મોલ્ડિંગ સેન્ડ આર રિવર્સ, લેક્સ, સીસોર, ડેઝર્ટ એટસેટ્રા. હવે જે રેતી છે, સેન્ડ છે, એ આપણને કઈ કઈ જગ્યાએથી મળે છે? તો નદીમાંથી મળી રહે, તળાવ છે, સમુદ્ર કિનારા છે, રણ છે, તો આ બધી જગ્યાએથી આપણને રેતી છે, સેન્ડ છે, એ નેચરલી મળી રહે છે. થસ સેન્ડ હેવિંગ નેચરલ ઇમ્પ્યોરિટીઝ એન્ડ ઓલ્સો અવેલેબલ ઇન ડિફરન્ટ કલર્સ લાઈક યલો, બ્રાઉન, વ્હાઈટ એન્ડ રેડ. હવે જે રેતી છે એ આપણને નેચરલી નદીમાંથી, તળાવમાંથી, સમુદ્ર કિનારામાંથી, રણમાંથી મળી રહે છે. બરાબર, તો બટ ઓબ્વિયસ છે એની અંદર શું હશે? અશુદ્ધિઓ રહેલી હશે. પ્લસ જે મોલ્ડિંગ સેન્ડ સેન્ડ આપણને મળે છે એ કેવા કલરની? અલગ અલગ કલર્સની મળી રહે છે. કેવા કલરની મળે છે? તો યલો હોઈ શકે, બ્રાઉન હોય, વ્હાઈટ હોય ઓર રેડ હોય છે. ધ ફોલોઈંગ ઇન્ગ્રેડિયન્ટ્સ આર અવેલેબલ ઇન મોલ્ડિંગ સેન્ડ. મોલ્ડિંગ સેન્ડમાં આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ રહેલા છે. કયા કયા છે? સિલિકા છે, ક્લે છે, મોઇસ્ચર છે. હવે સિલિકા શું છે? તો મોલ્ડ સેન્ડ છે એ મોલ્ડ સેન્ડમાં સિલિકાનું પ્રમાણ કેટલું હોય છે? 90-95% જેટલું હોય છે, જે મોલ્ડિંગ સેન્ડને રિફ્રેક્ટરીનેસ, કેમિકલ સ્ટેબિલિટી, પોરોસિટી અને થર્મલ સ્ટેબિલિટી જેવા ગુણધર્મો આપે છે. બરાબર, ક્લે શું છે? તો રેતીના ખૂબ જ સૂક્ષ્મ કણો જેનો વ્યાસ 20 માઇક્રોન કરતાં ઓછો હોય છે તેને શું કહેવાય છે? માટી કહેવાય છે. અને માટીને પાણી સાથે ભેળવવામાં આવે તો તે સહેલાઈથી પાણીમાં તળિયે બેસી જતી નથી. માટી રેતીના કણોને સાથે જોડીને મોલ્ડની મજબૂતાઈ વધારે છે. બરાબર, અને માટીનું જે પ્રમાણ છે એ માટીનું પ્રમાણ વધારે હોય તો મોલ્ડની છિદ્રતા જે છે એ ઘટે છે. બરાબર, તો આ માટી છે. એના પછી મોઇશ્ચર. મોઇશ્ચર એટલે કે ભેજ. મોલ્ડિંગની જે પ્રક્રિયા થાય છે એ મોલ્ડિંગની પ્રક્રિયામાં ભેજ એ એનું ઇમ્પોર્ટન્ટ વધારે છે. બરાબર, રેતીમાં જો 2-8% જેટલું પાણી ઉમેરી એમાં ભેજ તૈયાર કરવામાં આવે છે. બરાબર, અને ભેજના લીધે જે રેતીનું આપણને મિક્સચર જોઈએ છે એ યોગ્ય મિક્સચર આપણને પાણી એડ કરવાથી મળી રહે છે. અને માટી જે છે એ માટીમાં પાણી ઉમેરવાથી એમાં બાઇન્ડિંગનો ગુણધર્મ એટલે કે માટી જે છે એ ભેગી ચોંટી જાય એને બાઇન્ડિંગ કહેવાય. બરાબર, તો માટીમાં જ્યારે તમે પાણી એડ કરો તો તમને ખ્યાલ છે કે માટી શું થાય છે? બાઇન્ડ થઈ જાય છે. બરાબર, તો માટીમાં જ્યારે પાણી ઉમેરવામાં આવે, બરાબર, તો શું થશે? એ બાઇન્ડ થઈ જશે. ઓકે, તો આ શું છે? મોલ્ડિંગ સેન્ડના ઇન્ગ્રેડિયન્ટ્સ છે, સિલિકા, ક્લે અને મોઇશ્ચર. અને મોલ્ડિંગ સેન્ડમાં આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ હોવા જરૂરી છે. હવે આપણે જોઈએ ટાઈપ્સ ઓફ મોલ્ડિંગ સેન્ડ. નેચરલ સેન્ડ, સિન્થેટિક સેન્ડ,
સ્પેશિયલ સેન્ડ, બરાબર? આ ત્રણ ટાઈપની સેન્ડ છે, નેચરલ સેન્ડ, સિન્થેટિક સેન્ડ એન્ડ સ્પેશિયલ સેન્ડ. અને હવે આપણે જોઈએ અકોર્ડિંગ ટુ યુઝ સેન્ડ ઇઝ ક્લાસિફાઈડ એઝ, ઉપયોગના આધારે જે રેતી છે એ કેટલા પ્રકારે, એના કેટલા પ્રકાર પડે. એ તો એમાં છે ગ્રીન સેન્ડ, ડ્રાય સેન્ડ, લોમ સેન્ડ, ફેસિંગ સેન્ડ, પાર્ટિંગ સેન્ડ, સિસ્ટમ સેન્ડ, કોર સેન્ડ અને પેકિંગ સેન્ડ. તો આ જે છે એ ટાઈપ્સ ઓફ મોલ્ડિંગ સેન્ડ છે. કયા કયા ટાઈપની મોલ્ડિંગ સેન્ડ છે? તો મેઇન તો ત્રણ પ્રકારની મોલ્ડિંગ સેન્ડ છે, નેચરલ સેન્ડ છે, સિન્થેટિક સેન્ડ છે એન્ડ સ્પેશિયલ સેન્ડ છે. એના પછી સેન્ડના યુઝના પ્રમાણે, સેન્ડના ઉપયોગના પ્રમાણે, તો એમાં કઈ કઈ સેન્ડ આવે છે? ગ્રીન સેન્ડ છે, ડ્રાય સેન્ડ છે, લોમ સેન્ડ છે, ફેસિંગ સેન્ડ છે, પાર્ટિંગ સેન્ડ છે, સિસ્ટમ સેન્ડ છે, કોર સેન્ડ છે અને બેકિંગ સેન્ડ. હવે આજે બધી સેન્ડ છે એનું આપણે ડિસ્ક્રિપ્ટિવ જોઈએ, ડિસ્ક્રિપ્શન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સેન્ડ. હવે જે અલગ અલગ પ્રકારની રેતી છે એ કઈ જગ્યાએ યુઝ થાય છે અને એનામાં એમના કેરેક્ટરિસ્ટિક શું છે. એ સૌથી પહેલું છે નેચરલ સેન્ડ. નેચરલ સેન્ડ ઇઝ કલેક્ટેડ ફ્રોમ ધી રિવર બેડ્સ ઓર ઇટ ઇઝ ડગ ફ્રોમ પીટ્સ. હવે કોઈ પણ નદી છે કે તળાવ છે કે સમુદ્ર કિનારાથી આપણને ઇઝીલી જે નેચરલ સેન્ડ છે એ મળી રહે છે. નેચરલ સેન્ડ કન્ટેન્સ સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ બાઇન્ડિંગ મટીરિયલ ઇન ઇટ સો ધેટ ઇટ કેન બી યુઝડ ડાયરેક્ટલી. હવે નેચરલ સેન્ડ છે તો નેચરલ સેન્ડમાં બાઇન્ડિંગ મટીરિયલ સારા એવા ઇનબિલ્ટ હોય છે, એટલે એને ડાયરેક્ટલી આપણે મોલ્ડિંગમાં યુઝ કરી શકીએ. ઇટ ઇઝ ઇકોનોમિક એન્ડ ઇઝીલી અવાઇલેબલ. જે નેચરલ સેન્ડ છે એ આપણને ઇઝીલી મળી રહે છે અને સસ્તી પણ હોય છે. ઇટ ઇઝ યુઝડ ફોર ફેરસ એન્ડ નોન ફેરસ મેટલ કોમ્પોનન્ટ્સ મોલ્ડ. હવે ફેરસ અને નોન ફેરસ મટીરિયલના જ્યારે આપણે મોલ્ડ બનાવવા હોય તો એની માટે નેચરલ રેતી છે, કુદરતી રેતી છે, એનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ સિન્થેટિક સેન્ડ. સિન્થેટિક સેન્ડ શું છે? તો બેઝિકલી ક્લે ફ્રી હાઈ સિલિકા સેન્ડ. હવે સિન્થેટિક સેન્ડ શું છે? તો માટીથી મુક્ત હાઈ સિલિકા સેન્ડ છે એને સિન્થેટિક સેન્ડ કહેવાય છે. They are mixed with desired amount of clay, 3-5% bentonites and water to develop required molding properties. હવે સિન્થેટિક સેન્ડ છે કઈ રીતે તૈયાર કરવામાં આવે છે? તો માટી લેવાનું, માટીમાં 3-5% bentonites અને પાણી એડ કરીને સિન્થેટિક સેન્ડ બનાવવામાં આવે છે. યુઝડ ફોર સ્ટીલ કાસ્ટિંગ. હવે સિન્થેટિક સેન્ડ જે છે એ સ્ટીલ કાસ્ટિંગ માટે વપરાય છે. હેવિંગ રિફ્રેક્ટરીનેસ એન્ડ પરમેબિલિટી. હવે સિન્થેટિક સેન્ડ છે એની રિફ્રેક્ટરીનેસ કેવી હોય છે? વધારે હોય છે અને પરમેબિલિટીનો ગુણધર્મ રહેલો છે એની અંદર. રિફ્રેક્ટરીનેસ શું છે અને પરમેબિલિટી શું છે એ આગળ જ્યારે પ્રોપર્ટીઝ ઓફ સેન્ડ આવશે ત્યારે હું તમને સમજાવું છું. હવે સ્પેશિયલ સેન્ડ. ઇફ સ્પેશિયલ પ્રોપર્ટીઝ રિક્વાયર્ડ ઇન મોલ્ડ, સ્પેશિયલ સેન્ડ ઇઝ યુઝડ. જ્યારે પણ મોલ્ડમાં કોઈ સ્પેશિયલ ગુણધર્મોની રિક્વાયરમેન્ટ હોય ત્યારે સ્પેશિયલ સેન્ડ ઉપયોગમાં લેવાય છે. ઝરકોન, ક્રોમિટ, ક્રોમ મેગ્નેટાઇઝ એન્ડ આર સ્પેશિયલ સેન્ડ. ઝરકોન છે, ક્રોમિટ છે, ક્રોમ મેગ્નેટાઇઝ છે, આ બધા શું છે? સ્પેશિયલ સેન્ડ છે. ઝરકોન સેન્ડ ઇઝ ફોર બ્રાસ એન્ડ બ્રોન્ઝ મેટલ કોર. જ્યારે પણ બ્રાસ અને બ્રોન્ઝના મેટલ કોર હોય ત્યારે ઝરકોન સેન્ડ વપરાય છે. એલ્વિન ઇઝ યુઝડ ફોર નોન ફેરસ ઇન્ટ્રિકેટ શેપ. કોઈ પણ અનિયમિત આકારનો, નોન ફેરસનો અનિયમિત આકારનો શેપનો કોઈ મોલ્ડ હોય તો એ દરમિયાન એલ્વિન મટીરિયલ વપરાય છે. ક્રોમ મેગ્નેટાઇઝ ઇઝ યુઝડ ફોર ચિલિંગ એન્ડ શેપ. ઇટ ઇઝ ફાસ્ટ એન્ડ કંટ્રોલ્સ સોલિડિફિકેશન. ક્રોમ મેગ્નેટાઇઝ છે એ કઈ જગ્યાએ યુઝ થાય છે? તો ચિલિંગ અને શેપ આપવામાં. અને આ જે મટીરિયલ છે એ કેવું છે? ઝડપી છે અને ઘનીકરણ, સોલિડિફિકેશનને શું કરે છે? કંટ્રોલ કરે છે. હવે આપણે જોઈએ ગ્રીન સેન્ડ. ભીની રેતી જેને કહેવાય. ફાઉન્ડ્રી સેન્ડ કન્ટેનિંગ મોઇશ્ચર ઇઝ નોન એઝ ગ્રીન સેન્ડ.
રેતીમાં મોઇશ્ચર રહેલો હોય એને શું કહેવાય છે? ગ્રીન સેન્ડ કહેવાય છે. મોઇશ્ચર એટલે કે ભેજ. ગ્રીન રિફર્સ ટુ મોઇશ્ચર કન્ટેન. ઇટ ઇઝ અ મિક્સચર ઓફ સિલિકા સેન્ડ વિથ 20 to 30% ક્લે એન્ડ વોટર ફ્રોમ 6 to 8%. હવે ગ્રીન સેન્ડ એટલે શું? તો એની અંદર મોઇશ્ચર એટલે કે ભેજ રહેલો હોય અને એની અંદર સિલિકા સેન્ડ હશે 20 થી 30%, અને પાણી જે છે એ કેટલું હશે? 6 થી 8% જેટલું. અને શેની માટે વપરાય છે ગ્રીન સેન્ડ? તો ગ્રીન સેન્ડ જે છે એ નાનું કાસ્ટિંગ હોય અથવા તો મીડિયમ સાઇઝના કાસ્ટિંગના મોલ્ડ છે તો એ જગ્યા પર ગ્રીન સેન્ડનો યુઝ થાય છે. હવે આપણે જોઈએ ડુપ્લિકેટ સેન્ડ. ડુપ્લિકેટ સેન્ડ શું છે? એ સેન્ડ ફ્રી ફ્રોમ મોઇસ્ચર, સોરી ધીસ ઇઝ નોટ ડુપ્લિકેટ બટ ધીસ ઇઝ ડ્રાય સેન્ડ. સેન્ડ ફ્રી ફ્રોમ મોઇસ્ચર ઇઝ કોલ્ડ ડ્રાય સેન્ડ. ઇટ પઝેસ ગ્રેટર સ્ટ્રેન્થ ધેન ગ્રીન સેન્ડ એન્ડ કેન બી યુઝડ ફોર મેકિંગ લાર્જર કાસ્ટિંગ. હવે ડ્રાય સેન્ડ છે એ ડ્રાય સેન્ડની સ્ટ્રેન્થ છે એ ગ્રીન સેન્ડ કરતાં કેવી હશે? વધારે હશે. અને મોટા કાસ્ટિંગ્સ કરવાના છે તો મોટા કાસ્ટિંગમાં ડ્રાય સેન્ડનો ઉપયોગ થાય છે. બાઇન્ડર્સ લાઇક રેઝિન, પીચ એન્ડ બેન્ટોનાઇટ ઇઝ યુઝડ. ડ્રાય સેન્ડને બાઇન્ડ કરવા માટે કયા કયા મટીરિયલ યુઝ થઈ શકે છે? તો રેઝિન છે, પીચ છે અથવા તો બેન્ટોનાઇટ છે, એ મટીરિયલ યુઝ થાય છે. એના પછી છે લોમ સેન્ડ. લોમ સેન્ડ ઇઝ અ મિક્સચર ઓફ સેન્ડ એન્ડ ક્લે. હવે સેન્ડ એટલે કે રેતી અને માટીના 50-50% મિક્સચરને શું કહેવાય છે? લોમ સેન્ડ કહેવાય છે. ઇટ ઇઝ કોમ્પોઝિશન ઓફ ફાઇન સેન્ડ રિફ્રેક્ટરી મટીરિયલ પાવડર, ગ્રેનાઇટ એન્ડ રેઝિન. હવે આ લોમ સેન્ડ છે એ શું છે? એનું કોમ્પોઝિશન શું છે? એક તો ફાઇન છે, ફાઇન સેન્ડ રિફ્રેક્ટરી મટીરિયલ પાવડર છે, ગ્રેનાઇટ છે અને રેઝિન છે. ઇટ ઇઝ યુઝડ મેકિંગ લાર્જ કાસ્ટિંગ સચ વેરી લાર્જ સિલિન્ડર્સ, પેપર રોલ્સ. ઇટ ઇઝ નોન એઝ લોમ સેન્ડ મોલ્ડ. હવે મોટા કાસ્ટિંગ કરવાના છે, મોટા કાસ્ટિંગ જેવા કે લાર્જ સિલિન્ડર છે, પેપર રોલ્સ છે, બરાબર, તો આ બધામાં લોમ સેન્ડ વપરાય છે અને એને શું કહેવાય છે? લોમ સેન્ડ મોલ્ડ કહેવાય છે. ઇટ ઇઝ યુઝડ પીપ એન્ડ સ્કેલેટન પેટર્ન. હવે લોમ સેન્ડ છે એ કઈ પેટર્ન યુઝ કરે છે? તો સ્વીપ અને સ્કેલેટન પેટર્નમાં લોમ સેન્ડનો ઉપયોગ થાય છે. હવે ફેસિંગ સેન્ડ. ફેસિંગ સેન્ડ શું છે? એ ઇટ ફોર્મ્સ ધ ફેસ ઓફ ધી મોલ્ડ એન્ડ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ મોલ્ટન મેટલ. 25% ઓફ કોલ ડસ્ટ ઓર ગ્રેનાઇટ ઇઝ યુઝ ટુ પ્રિવેન્ટ ધ મેટલ ફ્રોમ બર્નિંગ ઇન ટુ ધી સેન્ડ. મોલ્ડ જ્યારે તૈયાર થઈ રહ્યું હોય ત્યારે પેટર્નના સંસર્ગમાં મોલ્ડ બોક્સમાં પ્રથમ પૃષ્ઠ તરીકે રાખવામાં આવે છે. અને આ જે રેતી છે આ રેતી 20 થી 30 mm જાડાઈના થરમાં મોલ્ડમાં રાખવામાં આવે છે. ઓકે. ઇટ પઝેસિવ સફિશિયન્ટ સ્ટ્રેન્થ એન્ડ રિફ્રેક્ટરીનેસ. યુઝડ ઓફ ધીસ સેન્ડ રિડ્યુસિસ મોલ્ડ મટીરિયલ કોસ્ટ. એના પછી આ જે રેતી છે, ફેસિંગ સેન્ડ છે, બરાબર, એની સ્ટ્રેન્થ અને રિફ્રેક્ટરીનેસ છે એ કેવી છે? સારી છે, બરાબર, એટલા માટે એને મોલ્ડમાં રાખવામાં આવે છે. અને એની જે કોસ્ટ છે એ શું કરે છે? રેતીની કોસ્ટને ઘટાડે છે. એના પછી છે પાર્ટિંગ સેન્ડ. પાર્ટિંગ સેન્ડ શું છે? એ હવે મેં લાસ્ટ જે લેબોરેટરી સેશન હતું તેમાં કાસ્ટિંગનો વિડીયો મૂક્યો હતો અને એ કાસ્ટિંગમાં તમે જોયું હશે કે જ્યારે આપણે કેવીટી પાડી દીધી હતી અને એના પછી વ્હાઇટ કલરનું એક મટીરિયલ, વ્હાઇટ કલરનું સેન્ડ જે છે આપણે યુઝ કર્યું હતું એ શું હતું? પાર્ટિંગ સેન્ડ છે, બરાબર. પાર્ટિંગ સેન્ડ શું છે? તો જે કોપ અને ડ્રેગ છે એ કોપ અને ડ્રેગને અલગ પાડવા હોય તો એની માટે પાર્ટિંગ સેન્ડ વપરાય છે. પ્લસ આપણી જે પેટર્ન છે એ પેટર્ન કેવિટીથી અલગ પડે એની માટે પાર્ટિંગ સેન્ડનો યુઝ થાય છે. પાર્ટિંગ સેન્ડ ઇઝ સ્પ્રિંકલ ઓવર ધી રેમ ડ્રેગ ટુ અવોઇડ ધ સ્ટીકિંગ ઓફ ડ્રેગ વિથ કોપ.
स्कोप अने ड्रेग एकबीजाने चोंटी ना जाए, बराबर मली ना जाए, एटला माटे पार्टिंग सैंडनो उपयोग थाय छे। सिमिलरली इट इज स्प्रिंकल ओवर दी पैटर्न टू अवॉइड इट्स स्टिकिंग टू दी ग्रीन सैंड। पाउडर फ्री फ्रॉम क्ले इज यूज फॉर धीस पर्पज। जे आपणी पैटर्न छे ए पैटर्न केविटीमां चोंटी ना जाए एनी माटे पार्टिंग सैंडनो उपयोग थाय छे। આપણે જે આપણી આપણી જે પેટર્ન છે એ પેટર્નને આપણે ઇઝીલી રિમૂવ કરી શકીએ એની માટે પાર્ટિંગ સેન્ડનો યુઝ થાય છે। વેરી ફાઇન બ્રિક પાવડર કેન બી યુઝડ એઝ પાર્ટિંગ સેન્ડ। હવે ઈંટનો જે એકદમ ભૂક્કો છે એ આપણે પાર્ટિંગ સેન્ડ તરીકે યુઝ કરી શકીએ છીએ। સિસ્ટમ સેન્ડ, સિસ્ટમ સેન્ડ શું છે? એ ઇટ ઇઝ યુઝડ ફોર મશીન મોલ્ડિંગ ઇન મિકેનાઇઝ્ડ ફાઉન્ડ્રી। મશીન મોલ્ડિંગમાં સિસ્ટમ સેન્ડનો યુઝ થાય છે। વાઇલ યુઝિંગ ધીસ સેન્ડ ફોર મોલ્ડ, ફેસિંગ સેન્ડ ઇઝ નોટ નેસેસરી ટુ યુઝ। જ્યારે પણ આપણે સિસ્ટમ સેન્ડનો યુઝ કરતા હોય ત્યારે ફેસિંગ સેન્ડની જરૂર નથી। ઇટ ગિવ્સ સ્ટ્રેન્થ, રિફ્રેક્ટરીનેસ એન્ડ પોરોસિટી। સિસ્ટમ સેન્ડ શું આપે છે? તો સ્ટ્રેન્થ છે, એમાં સ્ટ્રેન્થ રહેલી છે, રિફ્રેક્ટરીનેસ રહેલી છે અને પોરોસિટી, પોરોસિટી એટલે કે છિદ્રાળુતા રહેલી છે। કોર સેન્ડ, કોર સેન્ડ શું છે? એ સેન્ડ યુઝડ ફોર મેકિંગ કોર ઇઝ કોર સેન્ડ। કોર બનાવવા માટે જે રેતીનો ઉપયોગ થાય છે એને કોર સેન્ડ કહેવાય છે। ઇટ મેક્સ કોન્ટેક્ટ વિથ મોલ્ટન મેટલ સો ઇટ શુડ હેવ સ્ટ્રેન્થ એન્ડ ડ્યુરેબિલિટી। હવે કોર સેન્ડ છે, તમને ખ્યાલ છે લાસ્ટ ટાઈમે ટાઈપ્સ ઓફ કોર ચલાવ્યું હતું અને એમાં કીધું હતું કે કોરની જે રેતી છે એ ડાયરેક્ટલી મોલ્ટન મેટલના કોન્ટેક્ટમાં આવે છે, બરાબર, એટલા માટે એની સ્ટ્રેન્થ અને ડ્યુરેબિલિટી કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ। ટુ ગેટ રિક્વાયર્ડ પ્રોપર્ટીઝ ઇન કોર ધ ફોલોઈંગ આર એડેડ: લિન્સ્ડ ઓઇલ, ડેક્સ્ટ્રીન, બેન્ટોનાઇટ, કોર ઓઇલ। હવે આપણને કોર સેન્ડની જે ગુણધર્મો જોઈએ છે એ મેળવવા માટે એની અંદર શું એડ કરવામાં આવે છે? તો લિન્સ્ડ ઓઇલ છે, ડેક્સ્ટ્રીન છે, બેન્ટોનાઇટ છે, કોર ઓઇલ છે, તો આ બધું શું છે? રેતીમાં એડ કરવામાં આવે છે જેથી કરીને એની સ્ટ્રેન્થ વધે, ડ્યુરેબિલિટી વધે। કોર સેન્ડ શુડ ગીવ બેટર સરફેસ ફિનિશ ટુ કાસ્ટિંગ સરફેસ। કોર સેન્ડ જે છે એ કાસ્ટિંગની સરફેસ ફિનિશ સારી આપવી જોઈએ। હવે આપણે જોઈએ બેકિંગ સેન્ડ, જે છેલ્લી સેન્ડ છે એ ઇટ ઇઝ ધ સેન્ડ વિચ બેક્સ અપ ધ ફેસિંગ સેન્ડ એન્ડ ટુ ફિલ ધ રેસ્ટ ઓફ ફ્લાસ્ક ઇટ ઇઝ ધ ફ્લોર સેન્ડ વિચ ઇઝ ઓલરેડી યુઝડ। આ રેતીને ફ્લોર સેન્ડ પણ કહેવાય છે અને આ રેતી ફેસ સેન્ડ છે એને ટેકો આપવા માટે વપરાય છે। ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ બ્લેક સેન્ડ, અને કાળી રેતી પણ કહેવાય છે। બિફોર યુઝિંગ ધીસ સેન્ડ ઇટ રિક્વાયર્ડ ટુ ક્લીન। હવે આ રીતિનો ઉપયોગ કરતા પહેલાં સાફ સફાઈ જરૂરી છે। બાય યુઝિંગ ધીસ ધ કોસ્ટ કેન બી મિનિમાઇઝ્ડ। આ રીતિનો યુઝ કરીને કોસ્ટ છે એ ઘટાડી શકાય છે। હવે આપણે જોઈએ શેપ, જે ગ્રેનની શેપ અને સાઇઝ કયા કયા છે। તો ગ્રેન છે, ગ્રેન જે છે એ ગ્રેન કોના ગ્રેન? રેતીના કણો, ગ્રેન એટલે કે કણો, રેતીના કણોના આકાર અને સાઇઝ એટલે કે માપ। હવે રેતીના કણો છે એ કેટલા આકારના હોઈ શકે? તો રાઉન્ડેડ હોય, સબ એંગ્યુલર હોય, એંગ્યુલર હોય અને કમ્પાઉન્ડ હોય। હવે કમ્પાઉન્ડ હશે તો આ રીતનું આ એની ફિગર છે, એંગ્યુલર હશે તો રેતીના કણો આ શેપના હશે, સબ એંગ્યુલર હશે તો આ રીતે હશે, બરાબર, અને જો રાઉન્ડેડ હશે તો આ રીતે રેતીના કણો હશે। હવે રાઉન્ડેડ શું છે? તો રાઉન્ડેડ જે છે તો આ કણો એકબીજા સાથે ઓછી સંપર્ક સપાટી ધરાવે છે અને તૈયાર કરેલા જે મોલ્ડ છે એ મોલ્ડમાં આ કણોની જે છિદ્રાળુતા છે, પોરોસિટી છે, એ પોરોસિટી કેવી હશે? વધારે હશે અને જે મોલ્ડ છે એ મોલ્ડની સ્ટ્રેન્થ આપણને કેવી મળશે? ઓછી મળશે। ક્યારે? જ્યારે ગ્રેનનો શેપ કેવો હશે? રાઉન્ડેડ હશે ત્યારે। એના પછી છે સબ એંગ્યુલર, તો ગોળાકાર કણો એટલે કે રાઉન્ડેડ ગ્રેન છે, રાઉન્ડેડ ગ્રેનની કમ્પેરિઝનમાં આ કણો મોલ્ડમાં પોરોસિટી ઓછી આપે છે, પણ જે મોલ્ડની જે સ્ટ્રેન્થ છે એ મોલ્ડની સ્ટ્રેન્થ કેવી હશે? વધારે હશે। હવે એંગ્યુલર જોઈએ, તો એંગ્યુલર શું છે? તો
આ ગ્રેન જે છે, આ કણો જે છે, એ ચોક્કસ એજ ધરાવે છે, બરાબર? અને તેના પરની સપાટી કેવી હોય છે? ફ્લેટ હોય છે. આ જે કણો છે, આ કણોની ફ્લુઇડિટી, ફ્લોએબિલિટી જે છે, એ કેવી હોય છે? ઓછી હોય છે. અને એન્ગ્યુલર ગ્રેન જે છે, એ એન્ગ્યુલર ગ્રેન ધારવાળા હોવાથી એમના પર જ્યારે રેમિંગ કરીશું તો રેમિંગથી એની જે પોરોસિટી છે, એ પોરોસિટી શું થશે? ઘટશે. અને સ્ટ્રેન્થ જે છે, એ સ્ટ્રેન્થ શું થશે? વધશે, બરાબર? એના પછી છે કમ્પાઉન્ડ. આ જે છે એ કમ્પાઉન્ડ, બરાબર? કમ્પાઉન્ડ શું છે? તો એન્ગ્યુલર, સબ એન્ગ્યુલર અને રાઉન્ડેડનું મિક્સચર, એને શું કહીશું આપણે? કમ્પાઉન્ડ. હવે આ જે કમ્પાઉન્ડ છે, એ કમ્પાઉન્ડ કેવા છે? તો તેઓ એકબીજા સાથે સિમેન્ટની જેમ જોડાઈ જતા હોવાથી તેને ચાળતી વખતે જે જુદા જુદા છે, એ જુદા પાડી શકાતા નથી. અને ઊંચા તાપમાને આવા કણો વિઘટન પામતા હોવાથી તેનો ઉપયોગ યોગ્ય નથી, બરાબર? જે કમ્પાઉન્ડેડ ગ્રેન છે, બરાબર, કમ્પાઉન્ડેડ ગ્રેનના સેન્ડ છે, એને આપણે યુઝમાં લઈ શકીએ નહીં. અને એના પછી છે ગ્રેન સાઇઝ. તો ગ્રેન સાઇઝમાં શું આવશે? ફાઇન સાઇઝ આવે, મીડિયમ સાઇઝ આવે અને કોર્સ સાઇઝ આવે. હવે ફાઇન એટલે શું? તો એકદમ ઝીણા કણો હોય એને ફાઇન સાઇઝ કહેવાય, બરાબર? અને એમાં જે બધા કણો છે એ કેવા હશે? યુનિફોર્મ હશે. મીડિયમ એટલે થોડાક મોટા સાઇઝના કણો હોય તો એને મીડિયમ સાઇઝ કહેવાય. અને કોર્સ સાઇઝ, જ્યારે રેતીના કણો વધારે મોટા મોટા હોય તો એને શું કહેવાય છે? કોર્સ સાઇઝ કહેવાય છે, બરાબર? કોર્સ એટલે મોટું, મીડિયમ એટલે મધ્યમ, મધ્યમ સાઇઝના કણો, અને ફાઇન એટલે એકદમ નાના નાના કણો હોય રેતીના, એને ફાઇન ગ્રેન સ્ટ્રક્ચર કહેવાય. ઓકે, હવે આપણે જોઈએ પ્રોપર્ટીઝ ઓફ મોલ્ડિંગ સેન્ડ. પહેલાં તો કઈ કઈ પ્રોપર્ટીઝ છે, પછી હું તમને એની ડેફિનેશન સમજાવી દઉં. રિફ્રેક્ટરીનેસ, પોરોસિટી ઓર પરમિએબિલિટી, પ્લાસ્ટિસિટી ઓર ફ્લોએબિલિટી, કોહેસિવનેસ ઓર સ્ટ્રેન્થ, એડહેસિવનેસ, કોલેપ્સિબિલિટી, કોઓફિશિયન્ટ ઓફ એક્સપાન્શન, કેમિકલ રેઝિસ્ટિવિટી. આ બધા જે છે એ શું છે? પ્રોપર્ટીઝ ઓફ મોલ્ડિંગ સેન્ડ છે. મોલ્ડિંગ સેન્ડના ગુણધર્મો, એમાં સૌથી પહેલું છે રિફ્રેક્ટરીનેસ. રિફ્રેક્ટરીનેસ કોને કહેવાય? ઉષ્મા સહતા જેને કહેવાય. તો ધ કેપેબિલિટી ઓફ ધી મોલ્ડિંગ સેન્ડ ટુ વિથસ્ટેન્ડ ધ હાઈ ટેમ્પરેચર ઓફ ધી મોલ્ટન મેટલ વિધાઉટ ફ્યુઝન ઇઝ નોન એઝ રિફ્રેક્ટરીનેસ. રિફ્રેક્ટરીનેસ કોને કહેવાય? તો ઊંચું તાપમાન સહન કરવાની ક્ષમતા, એને શું કહેવાય? રિફ્રેક્ટરીનેસ. જ્યારે પણ રેતી પર ઊંચું તાપમાન આપવામાં આવે તો એમાં કોઈ ડિફોર્મેશન ના થાય, તો એ જે પ્રોપર્ટી છે એને શું કહેવાય છે? રિફ્રેક્ટરીનેસ કહેવાય છે. એના પછી છે પોરોસિટી ઓર પરમિએબિલિટી. પોરોસિટી જેને કહેવાય છે છિદ્રાળુતા, અને પરમિએબિલિટી એટલે કે પારગમ્યતા. પોરોસિટી કોને કહેવાય? ધ એબિલિટી ઓફ ધી સેન્ડ ટુ અલો ધી ગેસ ટુ પાસ થ્રુ ઇટ ઇઝ કોલ્ડ પરમિએબિલિટી, એન્ડ ઇટ ડિપેન્ડ્સ ઓન સાઇઝ એન્ડ શેપ ઓફ ગ્રેન્સ, મોઇશ્ચર, મોઇશ્ચર કન્ટેન્ટ એન્ડ ડિગ્રી ઓફ રેમિંગ, બરાબર? હવે છિદ્રાળુતા, તો જે રેતીના કણો છે, એ રેતીના કણોમાં જે છિદ્રો રહેલા છે એને શું કહેવાય છે? એની છિદ્રાળુતા કહેવાય છે, અથવા તો એની પરમિએબિલિટી કહેવાય છે. એના પછી છે પ્લાસ્ટિસિટી ઓર ફ્લોએબિલિટી. પ્લાસ્ટિસિટી કોને કહીશું? ધીસ રિફર્સ ટુ ધ એબિલિટી ઓફ ધી મોલ્ડિંગ સેન્ડ ટુ એક્વાયર અ પ્રી ડિટરમાઇન્ડ શેપ અંડર પ્રેશર એન્ડ રિટેન ધ સેમ વેન ધ પ્રેશર ઇઝ રિમૂવ. ધીસ વિલ ઇન્ક્રીઝ વિથ ઇન્ક્રીઝ ઇન ક્લે મોઇશ્ચર કન્ટેન્ટ. પ્લાસ્ટિસિટી જે તમે સોમમાં ભણી જ ગયા છો, જ્યારે તમે કોઈ પણ મટીરિયલ પર ફોર્સ અપ્લાય કરો, એના શેપમાં ચેન્જ આવે અને ફોર્સ રિમૂવ કરો છો, ત્યારે એ ફરી પાછું પોતાની અવસ્થામાં પાછું ના આવે, બરાબર, એને શું કહેવાય છે? પ્લાસ્ટિસિટી કહેવાય છે, બરાબર? અને આ જે પ્લાસ્ટિસિટી છે, તો જ્યારે પણ સેન્ડ છે એ સેન્ડમાં ક્લે અને મોઇશ્ચર કન્ટેન્ટ વધશે, તો એની જોડે જોડે પ્લાસ્ટિસિટીમાં પણ વધારો થશે. એના પછી છે કોહેસિવનેસ ઓર સ્ટ્રેન્થ. કોહેસિવનેસ કોને કહીશું આપણે? તો કોહેસિવનેસ ઇઝ ધ એબિલિટી ઓફ સેન્ડ પાર્ટિકલ્સ ટુ સ્ટીક ટુ ઈચ અધર
રેતીના કણોનું એકબીજા સાથે પકડાઈ રહેવું તેને શું કહેવાય છે? રેતીની કોહેસિવનેસ, કોહેસિવનેસ એટલે કે સશક્તતા કહેવાય છે, બરાબર. એના પછી છે એડહેસિવનેસ. એડહેસિવનેસ કોને કહીશું? ધ પ્રોપર્ટી ટુ એડહેર વિથ અધર મટીરિયલ ઇઝ એડહેસિવનેસ. હવે રેતીના જે કણો છે, રેતીના કણોના બીજા પદાર્થો સાથે જકડાઈ રહેવાના ગુણધર્મને શું કહેવાય છે? એડહેસિવનેસ. હવે કોહેસિવનેસ છે, એ કોહેસિવનેસના લીધે શું થાય છે? તો જે રેતીના મોટા કણો છે એ એકબીજાને મોલ્ડમાં ચોંટી રહે છે, બરાબર. જ્યારે એડહેસિવનેસ છે એ એડહેસિવનેસના કારણે શું થાય છે? તો જે મોલ્ડ સેન્ડ છે એ મોલ્ડ બોક્સની દિવાલ સાથે ચોંટી રહે છે, બરાબર. એડહેસિવનેસના લીધે શું થશે કે મોલ્ડ સેન્ડ છે એ મોલ્ડ સેન્ડ જે મોલ્ડ બોક્સ છે એની દિવાલ પર ચોંટી રહેશે. અને કોહેસિવનેસ છે તો કોહેસિવનેસના લીધે શું થશે કે રેતીના કણો છે એ રેતીના કણો મોલ્ડમાં ચોંટી રહેશે, બરાબર. એના પછી છે કોલેપ્સિબિલિટી. કોલેપ્સિબિલિટી એટલે તૂટી જવું, ભાંગી જવાની ક્ષમતા. તો કોલેપ્સિબિલિટી કોને કહીશું આપણે? તો જ્યારે પણ આપણે મટીરિયલ છે, કોમ્પોનન્ટ છે, કોમ્પોનન્ટ બની ગયા પછી આપણે રેતી છે રેતીને તોડી દેવી પડે, બરાબર. જેના કારણે આપણે જે આપણો કોમ્પોનન્ટ છે કોમ્પોનન્ટ ઇઝીલી બહાર કાઢી શકીએ, તો એને શું કહેવાય છે? કોલેપ્સિબિલિટી કહેવાય છે. ઓકે, ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ ધી મોલ્ડિંગ સેન્ડ ધેટ પરમિટ્સ ઇટ ટુ કોલેપ્સ ઇઝીલી ડ્યુરિંગ ઇટ્સ નોકઆઉટ ફ્રોમ ધી કાસ્ટિંગ. એના પછી છે કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન. કોએફિશિયન્ટ ઓફ એક્સપાન્શન કોને કહીશું આપણે? તો મોલ્ડિંગ સેન્ડ શુડ પઝેસ લો કોએફિશિયન્ટ એક્સપાન્શન. હવે મોલ્ડિંગ સેન્ડ છે એનું કોએફિશિયન્ટ એક્સપાન્શન કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. એના પછી છે કેમિકલ રેઝિસ્ટિવિટી. ધ મોલ્ડિંગ સેન્ડ શુડ નોટ રિએક્ટ કેમિકલી વિથ ધ મોલ્ટન મેટલ, અધરવાઇઝ ધ શેપ ઓફ કાસ્ટિંગ વિલ બી ડિસ્ટોર્ટ એન્ડ સ્મૂથ સરફેસ વિલ નોટ બી ઓપ્ટેન, બરાબર. જે મોલ્ડિંગ સેન્ડ છે એ મોલ્ડિંગ સેન્ડ જે કેમિકલ રિએક્શન છે એની અંદર થવું ના જોઈએ, બરાબર. અધરવાઇઝ કાસ્ટિંગની જે સ્મૂથ સરફેસ આપણને જોઈએ છે એ સ્મૂથ સરફેસ આપણને ઇઝીલી મળશે નહીં. હવે આપણે જોઈએ જે મોલ્ડિંગ સેન્ડમાં બાઇન્ડર્સ યુઝ થાય છે એ કયા કયા બાઇન્ડર્સ યુઝ થાય છે. એ બાઇન્ડર્સ યુઝડ ઇન મોલ્ડિંગ સેન્ડ બેન્ટોનાઇટ, વીટ પાવડર, પીચ, ફ્યુલ ઓઇલ, વુડ ડસ્ટ, ફેરસ ઓક્સાઇડ, સુગર કેન જ્યુસ, પરલાઇટ એન્ડ ટેક્સ્ટ્રીન. તો આ જે મટીરિયલ છે આ બધા મટીરિયલ બાઇન્ડર્સ તરીકે મોલ્ડિંગ સેન્ડમાં યુઝ થાય છે. સૌથી પહેલાં તો બાઇન્ડર્સ એટલે શું? તો રેતીના કણોને એકબીજા સાથે જોડી રાખવા માટે, જોઈન્ટ કરવા માટે જે મટીરિયલ યુઝ થાય છે એને શું કહેવાય છે? બાઇન્ડર્સ કહેવાય છે, બરાબર. ટુ ગેટ ડિઝાયર્ડ પ્રોપર્ટીઝ ઓફ મોલ્ડ સેન્ડ ડિફરન્ટ અધર કોમ્પોનન્ટ્સ આર યુઝડ. ઓકે, આપણને જે પ્રોપર્ટીઝ રેતીમાં જોઈએ છે તો એની માટે બીજા જે મટીરિયલ્સ છે, ઇન્ગ્રેડિયન્ટ્સ છે, યુઝ થાય છે. ઓકે, એને શું કહેવાય છે? બાઇન્ડર્સ કહેવાય છે. અને બાઇન્ડર્સ તરીકે આ બધા મટીરિયલનો યુઝ થાય છે. હવે આપણે એક એક કરીને એની પ્રોપર્ટીઝ જોઈ લઈએ. બેન્ટોનાઇટ શું છે? તો ઇટ ઇઝ અ સ્પેશિયલ સેન્ડ એન્ડ વર્ક્સ એઝ બાઇન્ડર. બેન્ટોનાઇટ શું છે? એક સ્પેશિયલ રેતી છે. ઇટ ઇઝ જનરલી યુઝડ ફોર ફેસિંગ એન્ડ કોર સેન્ડ. ઇટ ઇમ્પ્રૂવ્સ કોહેસિવનેસ. બેન્ટોનાઇટ જે છે એ રેતીની કોહેસિવનેસમાં વધારો કરે છે અને ફેસિંગ સેન્ડ છે કોર સેન્ડમાં વપરાય છે. વીટ પાવડર. બાય એડિંગ ધીસ પાવડર સ્ટ્રેન્થ ઓફ મોલ્ડ ઇઝ ઇન્ક્રીઝડ. વીટ પાવડર ઉમેરવાથી મોલ્ડની જે સ્ટ્રેન્થ છે એમાં વધારો થાય છે. અરાઉન્ડ 0.25% to 2% આર એડેડ ટુ મોલ્ડિંગ સેન્ડ. હવે વીટ પાવડર જે છે એ 0.25% થી 2% જેટલા એડ થાય છે. એના પછી છે પીચ. ઇટ ઇઝ બાય પ્રોડક્ટ ઓફ કોક. ઇટ ઇમ્પ્રૂવ્સ રિફ્રેક્ટરીનેસ. હવે પીચ શું કરે છે? તો રિફ્રેક્ટરીનેસમાં વધારો કરે છે. ઇટ ઓલ્સો ઇમ્પ્રૂવ્સ સરફેસ ફિનિશ. જનરલી ઇટ ઇઝ અરાઉન્ડ 2% ઇન મોલ્ડિંગ સેન્ડ. હવે જે પીચ છે એ સરફેસ ફિનિશમાં સુધારો કરે છે અને જનરલી 2% મોલ્ડિંગ સેન્ડમાં 2% જેટલું પીચ જે છે એ વપરાય છે. એના પછી છે ફ્યુલ ઓઇલ.
Sometimes oil is used instead of water and humidity of sand is decreased and makes molding process easy. ઘણી વાર બાઇન્ડર તરીકે મોલ્ડિંગ સેન્ડમાં ફ્યુલ ઓઇલનો વપરાશ થાય છે અને કેટલા પર્સન્ટેજમાં થાય છે તો 0.01 થી 0.1% જેટલું રેતીમાં ફ્યુલ ઓઇલ વપરાય છે. પછી છે વુડ ડસ્ટ. વુડ ડસ્ટ ઇઝ યુઝડ વેન હોટ મેટલ પોર્ડ ઇન ટુ મોલ્ડ. So this dust burns and gives porous structure to mold and hot gases passes through it. It will not distort mold, so it is used in molding sand. જ્યારે પણ હોટ મેટલ છે એ હોટ મેટલને મોલ્ડમાં પોર કરવામાં આવે ત્યારે વુડ ડસ્ટનો ઉપયોગ થાય છે, બરાબર. અને હોટ મેટલના કારણે જે ડસ્ટ છે એ શું થશે, બળી જશે, બર્ન થઈ જશે અને વધારાના ગરમ ગેસ છે એ બહાર નીકળી જશે અને એક પોરસ સ્ટ્રક્ચર આપણને મળશે. એના પછી છે ફેરસ ઓક્સાઇડ. ઇટ ઇમ્પ્રૂવ્સ સ્ટ્રેન્થ એટ હાયર ટેમ્પરેચર. વધારે તાપમાને મોલ્ડની સ્ટ્રેન્થ જે છે એ મોલ્ડ સેન્ડની સ્ટ્રેન્થ છે એ ફેરસ ઓક્સાઇડ વધારે છે. જનરલી 0.25 થી 1% ઇઝ એડેડ ઇન સેન્ડ. રેતીમાં 0.25 થી 1% જેટલું ફેરસ ઓક્સાઇડ ઉમેરવામાં આવે છે. એના પછી છે સુગર કેન જ્યુસ. ઇટ ઇમ્પ્રૂવ્સ સ્ટ્રેન્થ ઓફ મોલ્ડ. જનરલી યુઝડ ઇન ડ્રાય સેન્ડ. ડ્રાય સેન્ડમાં સુગર કેન જ્યુસનો ઉપયોગ થાય છે, ઓકે. અને મોલ્ડ જે છે એ મોલ્ડની સ્ટ્રેન્થમાં વધારો કરે છે. એના પછી છે પરલાઇટ. ધીસ બાઇન્ડર હેવિંગ ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી. હવે આ પરલાઇટ છે એમાં ઇન્સ્યુલેટિંગ પ્રોપર્ટી રહેલી છે. ઇટ વિથસ્ટેન્ડ એટ હાઈ ટેમ્પરેચર. હાઈ ટેમ્પરેચરમાં સસ્ટેન કરી શકે છે. ઇટ ઇઝ એલ્યુમિનિયમ સિલિકેટ. જનરલી 0.25 થી 0.5% ઇઝ રિક્વાયર્ડ. પરલાઇટ છે એનું પ્રમાણ કેટલું જોઈએ, 0.25 થી 0.5% જેટલું જોઈએ. ધેન છેલ્લું છે ડેક્સ્ટ્રીન. ઇટ ઇન્ક્રીઝિસ ડ્રાય સેન્ડ મોલ્ડ સ્ટ્રેન્થ. ડ્રાય સેન્ડના મોલ્ડની જે સ્ટ્રેન્થ છે એ ડેક્સ્ટ્રીન વધારે છે. It is available from starch and acid and used as a binder in mold sand and coarse sand. It is about 0.5 to 2.5% in molding sand. હવે મોલ્ડિંગ સેન્ડમાં ડેક્સ્ટ્રીન જે છે 0.5 થી 2.5% જેટલું ઉપયોગમાં લેવાય છે. તો આજે આપણે મોલ્ડિંગ મટીરિયલ છે એ મોલ્ડિંગ મટીરિયલ ટોપિક કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મેટલ ફર્નેસીસ જોઈશું. થેન્ક યુ.